અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામના સરપંચે ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા વાયુ પ્રદૂષણ અંગે ફરિયાદ કરી યોગ્ય પગલા ભરવાની માંગણી કરી છે. સાથે જ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે જોખમ હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દ્વારા લાંબા સમયથી છોડાતા હવાના પ્રદૂષણથી વસાહટ નજીક આવેલ કપોદરા, હરોળ, ભડકોદરા, કોસંબડી, બાકરોલ, પાનોલી, સંજાલી, ઉમરવાડા જેવા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કાપોદરા ગામના સરપંચ આઈસા યુસુફ પાંડોરે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ અધિકારીને લેખિત પત્ર પાઠવી આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં ભરવાની માંગ ઉચ્ચારી હતી. આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર પાનોલી જેડી આવેલ કંપનીઓ દ્વારા હવામાં ઝેરી ગેસ, ખૂબ જ દુર્ગંધયુક્ત ગેસ છોડવામાં આવી રહ્યો છે અને જેના કારણે અસહનીય હવા પ્રદૂષણ થઈ રહ્યું છે. આ પ્રદૂષણ થકી આંખોમાંથી પાણી નીકળવું, આંખોમાં તેમજ શરીર ઉપર જલન થવી, ગળામાં જલન થવી, ચામડીના રોગો થવા, જાનવરોમાં બીમારી જેવી ગંભીર રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી દહેશત છે. તેમજ ગામમાં રહેતા કૂતરાઓ પણ એની હાલતમાં જોવા મળી રહ્યા હોવાના આક્ષેપ તેમણે કર્યા છે. જીપીસીબી કચેરી તરફથી વહેલામાં વહેલી તકે હવામાં ઝેરી ગેસ છોડતી તેમજ દુર્ગંધયુક્ત ગેસ છોડતી કંપનીઓના તપાસ કરીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને હવે પછી ઝેરી ગેસ કે દુર્ગંધયુક્ત ગેસ ન છોડવામાં આવે તેવી પણ કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આ અંગે કોઈ ઘટિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનનો સહારો લેવો પડશે અને ઝેરી ગેસના કારણે સ્થાનિક લોકો કે જાનવરોના આરોગ્ય કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી જીપીસીબીની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.